જે રીતે સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, સમાચાર રાજકોટથી પણ એ જ પ્રમાણે સામે આવી રહ્યા છે. અમદાવાદની જો વાત કરીએ તો 43.2 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાયું, તો 44 ડિગ્રીએ પારો પહોંચ્યો સુરેન્દ્રનગરમાં, અને સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર થયું. આગામી સપ્તાહ સુધી પણ ગરમીમાં સતત વધારો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે, સૂકા પવનો ફૂંકાવાને કારણે સતત ગરમીનો વધારો થઈ શકે છે. મયુર સોની જોડાઈ ગયા છે રાજકોટથી, રાજકોટમાં શું છે પરિસ્થિતિ જાણીશું. મયુર, જે રીતે અમદાવાદમાં પણ સતત ગરમી વધી રહી છે, જો રાજકોટની વાત કરવામાં આવે તો કેવું વાતાવરણ ત્યાં જોવા મળી રહ્યું છે? બિલકુલ, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી, 5 દિવસ સુધી સતત તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જોવા મળશે. આજની વાત કરીએ તો તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહાપાલિકાએ 5 દિવસ સુધી લોકોને સાવચેત રહેવા માટે પણ સલાહ આપી છે, સાથે સાથે બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી ઘરની બહાર ના નીકળવાનું પણ લોકોને સૂચન કરાયું છે. આપણી સાથે કેટલાક રાજકોટવાસીઓ જોડાયા છે, તેમની સાથે વાત કરશું કે આ વખતની ગરમી છે કેવી છે. શું નામ છે આપનું? શશિકાંત. શશિકાંતભાઈ, કેવી ગરમી છે? આ વખતે ગરમી વધવાનું કારણ શું છે? આ વખતની અને છેલ્લા કેટલાક વર્ષોથી સતત ગરમીનો જે વધારો છે એ માણસને બાફી નાખે એવો ભયંકર છે. શું દિન પ્રતિદિન ઉષ્ણતામાન વધતું જાય છે, એનું કારણ એ છે કે પર્યાવરણને સંતુલિત રાખવાની સરકારની જે યોજના છે એ પાયા વિહોણી છે. જે રીતે શું પર્યાવરણ સંતુલન રાખવા માટેના કાર્યો કરવા જોઈએ એ થતા નથી. પર્યાવરણ ગરમ થવાનું કારણ શહેરમાં ગરમી, શું બેફામ રહેવાનું કારણ શહેર, આજુબાજુ તળાવ નદી પાણીના તળ વગરની જમીન, એને કારણે જમીન તકતી રહે છે. ઉપરથી સૂર્યના કિરણ એ ઓઝોન વાયુમાં છિદ્રો પડવાથી, સીધા પડવાથી, ભડકા જેવા કિરણ પડવાથી શું ગરમી વધે છે. બિલકુલ, આપણી સાથે બીજા કેટલાક રાજકોટવાસીઓ પણ જોડાયા છે. શું નામ છે આપનું અને ગરમી વધવાનું કારણ શું હોઈ શકે છે? મારું નામ છે રાજેશભાઈ કિયાળા. ગરમી વધવાનું કારણ એ જ છે કે ઓઝોનના જે સ્તર છે એની અંદર છીંડા પડી ગયા છે, જેને કારણે સૂર્યના કિરણો સીધા માનવ સીધા ધરતી ઉપર આવે છે, જેના કારણે શહેરનું ઉષ્ણતામાન વધતું જાય છે. અને વૃક્ષારોપણ જે એ ખરેખર જે મોટી મોટી સંસ્થાઓ દ્વારા દરેક ઘર દીઠ વૃક્ષ વાવવું જોઈએ, અને વૃક્ષોનું છેદન થાય તો તેની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ, તો જ આ ગરમીથી બચી શકાશે. બાકી આ અસહ્ય તાપના કારણે એક બાજુ આટલી ગરમી છે, એક બાજુ મહાનગરપાલિકા દ્વારા આજે ધડ ખોદકામ કરવામાં આવે છે, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે, રોજ લોકોના શ્વાસ સાથે એટલા ચેડા થાય છે, લોકોના શ્વાસની અંદર એટલી ધૂળ જાય છે. તો આના માટે થઈને મહાપાલિકાએ થોડું ઘણું ધ્યાન દેવું જોઈએ કે રાતોરાત આ બધી વસ્તુઓ છે એનો સંકેલો થઈ જાય અને રાતોરાત ડામર થઈ જાય એ રીતની કામગીરી કરવી જોઈએ. જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે જ ખોદકામ કરવું જોઈએ, બાકીનું ખોદકામ જે તાત્કાલિક બુરાતું જવું જોઈએ એની ઉપર ડામર થાય, જેથી કરીને આ ધૂળની ડમરીઓ જે ઉઠતી બંધ થાય. આટલા આપની સાથે બીજા પણ કેટલાક લોકો છે, શું કહેશો? આટલા વર્ષોમાં તમે અનુભવ કર્યો છે, આ વખતની ગરમી કેવી છે? આટલા વર્ષના અનુભવ પછી આ છેલ્લા 2-4 દિવસ ત્યાં જે ગરમી પડે છે એ 43 થી ઉપર 44-45 આસપાસ જાય છે. એનું મુખ્ય કારણ કે પર્યાવરણ પ્રદૂષણ છે, બીજું કે નદી નાળામાં જે નાના નાના ચેકડેમ બાંધી અને પાણી ભરવું જોઈએ, નર્મદામાંથી પાણી આવે જ છે, પણ નર્મદાનું પાણીનો જે ગેરઉપયોગ થાય છે એના કારણે સરકારે જે આજે શુદ્ધિકરણ યોજના બહાર પાડી હતી, ખાલી યોજના છે, કાગળ ઉપરની યોજના છે. સરકાર વારંવાર કહે છે કે વૃક્ષો વાવશો વાવશો, ઘર દીઠ એક ફરજિયાત વૃક્ષ વાવવું જોઈએ, તો જ આ પર્યાવરણ સુધરે અને તો જ આ ગરમીનો પારો નીચો જાય. બિલકુલ, જે પ્રકારે રાજકોટવાસીઓએ કહ્યું કે વૃક્ષારોપણને વધુ ને વધુ વેગ આપવો જોઈએ, પર્યાવરણ બચાવવા માટે પૂરેપૂરી કોશિશ થવી જોઈએ, પાણીની બચત થવી જોઈએ, પાણીનો જે ગેરઉપયોગ છે તે અટકવું જોઈએ, તો ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળી શકે છે. અને બીજી તરફ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વધુ ને વધુ ગરમ રહેશે, તો રાજકોટવાસીઓ માટે કોઈ રાહતના સમાચાર નથી. સાવચેતી રાખીને, ગરમીથી બચીને બપોરના સમયે ઘર કે ઓફિસની બહાર ના નીકળીને જ ગરમીથી રાહત મળી શકે તેમ છે, અન્યથા તેમને એસી અને પંખાનો જ સહારો લેવો પડે તેવી સ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે. બિલકુલ મયુર, આભાર તમામ જાણકારી માટે. તો રાજકોટમાં પણ ગરમી સતત વધતી જોવા મળી રહી છે અને આવનારા દિવસો વધુ ગરમ થાય તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.